बेटा शू छे तारा हाथ में? फोन छे। बेटा शू छे तारा हाथ में? फोन छे। बेटा तारा हाथ में शू छे? फोन छे पप्पा। शू छे तारा हाथ में? अरे एक बार तो कहू पप्पा फोन छे। बेटा शू छे हाथ में? एक वार तो कहू पप्पा फोन छे। કેટલી વાર કેવું પપ્પા તમને? આ પાગલની જેમ એક ને એક સવાલ તમે પૂછ્યા કરો છો મને, અને હું પણ તમારા ફાલતુ જવાબ આપી રહ્યો છું। ફાલતુ સવાલ? એક વાત કહું બેટા તમને, તમે જ્યારે નાના હતા ને ત્યારે આ સવાલ તમે મને 15 વખત પૂછ્યો હતો, અને મેં બધા કામ મૂકીને તમારા આ સવાલનો 15 વખત આન્સર આપ્યો હતો બેટા તમને બેહીને, અને અત્યારે મારો સવાલ તમને ફાલતું લાગે છે? આજે મને અહેસાસ થઈ ગયો બેટા, હું મારા મિત્રોને કહેતો કે મારા દીકરાઓ છે ને લાખોમાં એક છે, પણ હવે મને અફસોસ થાય છે કે જે મેં પરવરિશ કરી ને એમાં જ કંઈક ભૂલ રહી ગઈ હશે। ના પપ્પા, મને માફ કરી દો, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ પપ્પા। I'm sorry papa. મારા દીકરો ભૂલ થઈ ગઈ પપ્પા। પપ્પા તમારી પરવરિશમાં નહીં પણ મારામાં જ કોઈ ભૂલ રહી ગઈ છે, પપ્પા મને માફ કરી દો। બેટા માફી માંગવાની વાત નથી, આ તો હું તમને બેને અહેસાસ દેવડાવવા માંગતો હતો, પણ હા ધ્યાન રાખજો મારી પરવરિશમાં તો ખોટ રહી જ ગઈ છે, પણ તમારી જે ઓલાદ થઈ ને એમની પરવરિશ છે ને પૂરી કરજો। અને હા મિત્રો, આ મેસેજ છે ને એક પિતાની વેદના છે, માત્ર પિતા એક જ એવી વ્યક્તિ છે જેને આપણે જીવન જીવવાની રીત શીખવાડી છે, આપણી જીદ પૂરી પાડી છે। મારો કહેવાનો અર્થ બસ એટલો જ છે કે આપણા પિતા માટે થોડો સમય કાઢો। આપણા પિતાએ આપણી આંગળી પકડીને આપણને ચાલતા શીખવાડ્યો, બસ એનો હાથ પકડીને વૃદ્ધાશ્રમમાં ના છોડ। જ્યારે આપણે નાના હતા ને ભાઈઓ, આપણે જ્યારે નાના હતા ત્યારે આપણા પિતા છે ને આપણને મંદિરે દર્શન કરવા લઈ જતા, એના ખંભા ઉપર બેસાડી, હા પણ ત્યારે ખબર ન હતી કે જેના ખંભા ઉપર બેઠા છે ને એ જ આપણો ભગવાન છે। એટલે મિત્રો કહેવાનું એટલું જ છે કે આપણા પિતાને થોડો ટાઈમ કાઢો, કારણ કે એને આપણા માટે લઈને ખૂબ ઘણા બધા અરમાનો જોયા છે, તો એમના અરમાનને છીનવો નહીં, પ્લીઝ રિક્વેસ્ટ યુ ગાઈઝ પિતાને થોડો।